Now, see, last time we talked about spinal cord. Spinal cord is cord-like structure. Dorada-jeev cord, matlab. It is 45 cm long. Superiorly, it begins at C1 vertebra. It ends below at intervertebral disc between L1 and L2. MCQ માટે યાદ રાખવાનું. Spinal cord lies in vertebral canal. It is covered by three meninges: pia, arachnoid, dura. And outside dura mater is periosteum. Spaces between pia, arachnoid, subarachnoid space, arachnoid, dura, subdural space, and outside dura mater there is epidural space. Last time we have seen epidural space contains internal vertebral plexus. Now, if we see this vertebral spinal cord, then we find picture na diya, un khali baat aj karu chu. It is cord like ane praman ma thodo agar pachad, it is compressed, flat thayelu chu, thodo dobavelu chu, ekdam rounded na thi. So it is flattened antero posteriorly. ઉપર અને નીચે બે એરિયામાં આ જે કોર્ડ હોય છે ડાયલેટેડ થયેલી હોય, દે આર કોલ્ડ સર્વાઇકલ ડાયલેટેશન એન્ડ લંબર ડાયલેટેશન. એનું કારણ શું, એ બે જગ્યાએ કેમ ડાયલેટ થયેલી હોય એનું કારણ હવે આપણે પછી જોશું. દેન વી હેવ સીન એમાં થોડીક આગળ પાછળ ફિશર્સ હોય છે, પાછળ હોય છે સલ્કસ કહેવાય, પોસ્ટિરિયર મીડિયન સલ્કસ, આગળ એ ઇન્ટિરિયર મીડિયન ફિશર કહેવાય છે. આ ફિશર એટલા માટે કે એ ઊંડી હોય છે અને એની અંદર શું આવેલું હોય છે, તો કે લિનિયસ પ્લેન્ડેન્સ, ઇટ ઇઝ પાયામેટર ડેરિટ સ્ટ્રક્ચર. પછી આગળની સાઈડે એન્ટિરિયર મીડિયન ફિશરની બંને સાઈડે એન્ટિરો લેટરલ સલ્કાઈ આવેલી હોય, વિચ ગીવ્સ એટેચમેન્ટ ટુ રૂટલેટ્સ ઓફ વેન્ટ્રલ રૂટ્સ ઓફ સ્પાઇનલ નર્વ્સ. એ જ રીતે પાછળ પોસ્ટિરિયર લેટરલ સલ્કાઈ આવેલી હોય છે, સેમ વે ગીવ્સ એટેચમેન્ટ ટુ રૂટલેટ્સ ઓફ પોસ્ટિરિયર રૂટ્સ. એન્ડ ધીસ રૂટલેટ્સ દે આર એટેચ લોન્જિટ્યુડ, ઉપરથી નીચે સુધી એક લાઇનમાં એટેચ થયેલા હોય છે અને આ એટેચમેન્ટ આર ગીવન ટુ 31 પેર્સ ઓફ સ્પાઇનલ નર્વ. યુ ઓલ નો, વધારે ડિસ્ક્રાઇબ નહીં કરો, પણ યુ નો વોટ ઇઝ સ્પાઇનલ સેગમેન્ટ. નાવ સી, બાર બારથી આપણે સ્પાઇનલ કોર્ડ ડિસ્ક્રાઇબ કર્યું, એ પછી અંદર શું છે, સ્પાઇનલ કોર્ડ અંદર શું છે. તો જો પહેલાં તો સ્પાઇનલ કોર્ડ આમાં દેખાતું હોય તો આ દેખાય છે. આ સ્પાઇનલ કોર્ડ જુઓ, ઇટ ઇઝ અ પાર્ટ ઓફ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. મિડલાઇનમાં આવેલું છે અને સાઈડે ઇટ ગીવ્સ એટેચમેન્ટ ટુ નર્વ્સ. નર્વ્સ મીન્સ નર્વ ફાઇબર્સ. અહીંથી ધ્યાન રાખજો, ધીસ ઇઝ સ્પાઇનલ કોર્ડ, સ્પાઇનલ કોર્ડ આ છે અને સાઈડે નર્વ્સ એટેચ થયેલી છે. નર્વ્સ મીન્સ નર્વ ફાઇબર્સ, યાદ રાખજો. અવર સ્પાઇનલ કોર્ડ સ્ટાર્ટ્સ વિથ હિયર, જો અહીંથી ધ્યાન નહીં હશે તો આગળ કંઈ સમજાશે નહીં. Spinal cord gives attachment to 31 pairs of spinal nerve. તો આ જે સ્પાઇનલ નર્વ્સ છે એ બે રૂટ્સની બનેલી હોય છે, તમે બધા જાણો જ છો. આ સ્પાઇનલ કોર્ડને આપણે સેક્શન લઈએ, એક જગ્યાએ કટ કરીએ, તો ધીસ ઇઝ વેન્ટ્રલ રૂટ, ધીસ ઇઝ ડોર્સલ રૂટ. વાય ધીસ ઇઝ ડોર્સલ રૂટ? બીકોઝ ઇટ હેઝ ધીસ ડાયલેટેશન. એ સ્પાઇનલ ગેંગલિયા અથવા તો ડોર્સલ રૂટ ગેંગલિયન કહેવાય. સેમ ડાયાગ્રામ. આમાં જો ફરક શું છે, આ આગળનો ભાગ, અહીંયા આગળનો ભાગ, એટલે આગળ પાછળ બે રીતે ડાયાગ્રામ લીધેલો છે, બે રીતે શીખવું જોઈએ. આ જે ડાયાગ્રામ બતાડ્યો એમાં તમને મેં કહ્યું કે સ્પાઇનલ કોર્ડ સાથે સ્પાઇનલ નર્વ્સ એટેચ થયેલી છે.
કેવી રીતે એટેચ થયેલી છે, કેવી રીતે એટેચ થયેલી છે, ફરી પૂછું છું કેવી રીતે એટેચ થયેલી છે. સ્પાઇનલ નર્વ્સ આર એટેચ ટુ સ્પાઇનલ કોર્ડ બાય ટુ રૂટ્સ. દેખાયા, હિયર ઇઝ ધ સ્પાઇનલ નર્વ જે કટ કરી નાખે છે, અહીંયા જો સ્પાઇનલ દેખાડેલી છે. ધીસ સ્પાઇનલ નર્વ ઇઝ એટેચ ટુ સ્પાઇનલ કોર્ડ બાય ટુ રૂટ્સ, વેન્ટલ રૂટ અને ડોર્સલ રૂટ. આ રૂટ જો અહીંયા તમને દેખાતા હોય તો નાના નાના ફેસિકલ્સ બની ગયા છે, આ રૂટલેટ્સ છે. મતલબ સ્પાઇનલ નર્વ્સના રૂટ છે એ ફેસિકલ નાના રૂટલેટ્સથી એક સેગમેન્ટમાં એટેચ થયેલા હોય. આવી રીતે એક સ્પાઇનલ નર્વ બીજી સ્પાઇનલ નર્વ એની પેર, પેરના વેન્ટ્રલ રૂટ્સ, એના રૂટલેટ્સ, પોસ્ટિરિયર રૂટ, પોસ્ટિરિયર રૂટ, એના રૂટલેટ્સ, આ એક પેરના રૂટલેટ્સ એક સ્પાઇનલ સેગમેન્ટમાં એટેચ થયેલા હોય. નાઉ ધ ફર્સ્ટ સેન્ટેન્સ આઈ સ્ટાર્ટ. સ્પાઇનલ કોર્ડમાં અમુક ફાઇબર એન્ટર થતા હોય અને અમુક ફાઇબર બહાર નીકળતા હોય. સ્પાઇનલ કોર્ડમાં શું? તો કે નવ ફાઇબર્સ એન્ટર સ્પાઇનલ કોર્ડ ઓર લીવ ધ સ્પાઇનલ કોર્ડ. એન્ટર લીવ, તો આ નવ ફાઇબરની દિશા શું હોય, કઈ ડિરેક્શન? ઓરિઝોન્ટલ. તો સ્પાઇનલ કોર્ડની અંદર શું? ઇન સ્પાઇનલ કોર્ડ ધેર આર નવ ફાઇબર્સ. કયા નવ ફાઇબર્સ? હોરિઝોન્ટલ નવ ફાઇબર્સ. આ ફાઇબર્સ કોના હોય? તો કે એન્ટર થતા અથવા બહાર નીકળતા. એન્ટર કોના થાય? તો કે ડોર્સલ રૂટના ફાઇબર્સ. બહાર કોના નીકળતા? વેન્ટ્રલ રૂટના ફાઇબર્સ. તો સ્પાઇનલ કોર્ડમાં નંબર વન ટાઈપના ફાઇબર્સ હોય છે, આઈધર ધે એન્ટર ઓર લીવ, ધે આર હોરિઝોન્ટલ ઇન ડિરેક્શન. સમજાયું? એન્ટર થતા ફાઇબર્સ ઇન્ફોર્મેશન લાવે. આ બ્લુ લાઈન દેખાય છે, એન્ટર થતા ફાઇબર્સ ઇન્ફોર્મેશન લાવે. ક્યાંથી લાવે? બોડી પાર્ટ્સમાંથી, એટલે કે પેરિફેરીમાંથી. પેરિફેરીમાંથી ફરી એ ડાયાગ્રામ જોઈએ. આ સ્કિન છે, જોઇન્ટ્સ છે, મસલ્સ છે, એની ઇન્ફોર્મેશન નર્વ્સ મારફતે સ્પાઇનલ કોર્ડમાં જાય. સ્પાઇનલ કોર્ડ પાસે જાય એટલે સ્પાઇનલ નર્વમાં, અને સ્પાઇનલ નર્વમાંથી ડોર્સલ રૂટની અંદર, ડોર્સલ રૂટની અંદર એન્ટર થઈ સ્પાઇનલ કોર્ડમાં એન્ટર થાય. મતલબ ઇન્ફોર્મેશન્સ એટલે કે સેન્સેશન, એટલે કે ઇમ્પલ્સિસ, દે એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ થ્રુ સેન્સરી ઓર પોસ્ટિરિયર ઓર ડોર્સલ રૂટ્સ. આ ઇન્ફોર્મેશન હંમેશા એક્સટર્નલ એન્વાયરમેન્ટ રિલેટેડ હોય, કે બહાર શું ફેરફાર થઈ રહ્યા છે. બહાર મતલબ આઉટસાઇડ ધ સ્કિન. આ ફેરફારો સ્કિનની અંદર આવેલા રિસેપ્ટર મારફતે નોટ થાય અને નવ ફાઇબર મારફતે સ્પાઇનલ કોર્ડમાં જાય. નંબર વન, સ્પાઇનલ કોર્ડ કન્ટેન્સ ફાઇબર્સ વિચ આર હોરિઝોન્ટલ, ધે આઈધર એન્ટર ઓર લીવ. હવે લીવ થતા ફાઇબર્સ, આ લીવ થતા ફાઇબર્સ સ્પાઇનલ કોર્ડમાંથી વેન્ટ્રલ રૂટ અને સ્પાઇનલ નર્વ્સ, અને પછી સ્પાઇનલ નર્વ્સમાંથી મસલ્સને જશે. દે આર મોટર ફાઇબર્સ. તો આપણી પાસે સ્પાઇનલ કોર્ડની અંદર ઇન્ફોર્મેશનને લઈ જતા ફાઇબર્સ હોય, અને બ્રેઇનમાંથી ઓર્ડર્સને લાવતા ફાઇબર્સ હોય, એટલે કે વેન્ટ્રલ અને ડોર્સલ રૂટ. રિમેમ્બર, વેન્ટ્રલ રૂટ ઇઝ મોટર, વેન્ટ્રલ રૂટ ઇઝ મોટર, ડોર્સલ રૂટ ઇઝ સેન્સરી. હવે આ ગોખી નાખજો, ગોખી નાખજો. અત્યારે મારો ઇન્ટેન્શન એવો છે કે સ્પાઇનલ કોર્ડમાં ફાઇબર્સ હોય છે, આ સ્પાઇનલ કોર્ડમાં ફાઇબર્સ હોય છે. કયા ફાઇબર્સ? કાં તો એન્ટર થતા ફાઇબર્સ અને કાં તો લીવ કરતા ફાઇબર્સ. આ લીવ કરતા ફાઇબર્સ આ નહીં, અહીંયા નહીં, જે અહીંયા રહે ને આટલા,
આટલા સ્પાઇનલ કોર્ડમાં આટલા ફાઇબર્સ છે, કાં તો એન્ટર થાય કાં તો લીવ કરે. બીજા કોઈ ફાઇબર્સ બીજું કાંઈ હોય તો કે ગ્રે મેટર હોય, અત્યારે ગ્રે મેટરની વાત નથી કરવાના, તો શેની વાત કરી છે? વ્હાઇટ મેટરની. હવે જોઈએ તો આ જે ગ્રે મેટર છે એની બહારના પેરિફરીમાં એને સરાઉન્ડ કરતો જે આ એરિયા છે, દેટ ઇઝ વ્હાઇટ મેટર. આ વ્હાઇટ મેટરમાં શું હોય છે? પેલું શું જોયું? વ્હાઇટ મેટરમાં શું હોય છે? જો ફાઇબર્સ એન્ટર થાય અથવા તો લીવ કરે. આ એન્ટર થાય એ સ્પાઇનલ કોર્ડમાં હોય, લીવ કરે એવી સ્પાઇનલ કોર્ડ વ્હાઇટ મેટરમાં હોય. એ ઉપરાંત સ્પાઇનલ કોર્ડની અંદર વ્હાઇટ મેટર હોય એમાં ફાઇબર્સ આખી લેન્થમાં, સ્પાઇનલ કોર્ડની આખી લેન્થમાં કાં તો ઉપર જતા હોય કાં તો નીચે જતા હોય. આ ફાઇબર્સની દિશા લોન્જિટ્યુડિનલ છે, એને લોન્જિટ્યુડિનલ ફાઇબર્સ કહેવાય. લોન્જિટ્યુડિનલ ફાઇબર્સ કાં તો એસેન્ડ થતા હોય, દે આર કોલ્ડ એસેન્ડિંગ ફાઇબર્સ. ડિસેન્ડ થતા હોય, દે આર કોલ્ડ ડિસેન્ડિંગ ફાઇબર્સ. એસેન્ડિંગ ફાઇબર્સ એ ઇન્ફોર્મેશન લઈ જાય. ક્યાં લઈ જાય? સ્પાઇનલ કોર્ડથી ઉપર બ્રેઇનમાં લઈ જાય અને બ્રેઇનને કહે કે શું મેં અનુભવ કર્યું. તો એસેન્ડિંગ ફાઇબર્સ ઇન્ફોર્મેશન કયા પ્રકારની છે એની જાણ આપે, દે આર એસેન્ડિંગ સેન્સરી ફાઇબર્સ. ડિસેન્ડિંગ ફાઇબર્સ શું કહેશે? ડિસેન્ડિંગ ફાઇબર્સ બ્રેઇનમાંથી ઓર્ડર લાવશે અને મસલને કહેશે ભાઈ કોન્ટ્રેક્ટ કરો, ગ્લેન્ડને કહેશે સિક્રેટ કરો. તો એસેન્ડિંગ ફાઇબર્સ સ્કિન મસલ્સ એ બધામાંથી ઇન્ફોર્મેશન લે છે, સ્પાઇનલ કોર્ડમાં એન્ટર થાય. એન્ટર થયા પછી શું થાય પછી કહું છું, પણ એ ઇન્ફોર્મેશન આવી એ ઉપર જાય, એ આ બ્લુ એસેન્ડિંગ ફાઇબર્સ મારફતે જાય. આ ફાઇબર્સ ક્યાં શરૂ થાય? તો કે સ્પાઇનલ કોર્ડમાં શરૂ થાય. ક્યાં શરૂ થાય? સ્પાઇનલ કોર્ડમાં. હું બતાડું છું કયા લેવલે શરૂ થાય છે. આ જે ફાઇબર્સ પહેલાં એન્ટર થયા એ જ ફાઇબર એસેન્ડ નથી થતા, યાદ રાખજો. જે ફાઇબર્સ એન્ટર થાય એ જ ફાઇબર્સ ઇન્ફોર્મેશન લાવે છે, પણ એ જ ફાઇબર્સ એસેન્ડ થતા નથી. ઓકે, તો અહીંયા તમને એસેન્ડિંગ ફાઇબર્સ એક્ચ્યુઅલ દેખો, આ કાં તો ફાઇબર્સ એસેન્ડ થાય છે, આ ડિસેન્ડ થતા ફાઇબર્સ છે જે અહીં બતાડ્યા ને તમને. આ લાલ છે એ ડિસેન્ડ થતા ફાઇબર્સ છે, એ આ ડિસેન્ડ થતા ફાઇબર્સ બતાડ્યા છે. આ બ્લુ છે એ એસેન્ડ થતા ફાઇબર્સ છે, આ એસેન્ડ થતા ફાઇબર્સ બતાડ્યા છે. એસેન્ડ થતા ફાઇબર્સ, ડિસેન્ડ થતા ફાઇબર્સ, એસેન્ડ થતા ફાઇબર્સ, ડિસેન્ડ થતા ફાઇબર્સ ક્યાંથી શરૂ થાય એ જોતા પહેલા, હવે જો આપણે પહેલાં કહ્યું કે ફાઇબર્સ એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ. અત્યારે ડાયાગ્રામ તમે એમનેમ જોશો તો અઘરો લાગશે, પણ એન્ટર થતો ફાઇબર એ બ્લુ બ્લુ ફાઇબર્સ છે. જુઓ આ જે ફાઇબર્સ છે આ સ્પાઇનલ કોર્ડમાં એન્ટર થાય, વોટ ઇઝ દેટ ફાઇબર? ઇટ ઇઝ સેન્ટ્રલ પ્રોસેસ ઓફ સ્યુડો યુનિપોલર ન્યુરોન. આ ન્યુરોન્સ ડોર્સલ રૂટ ઉપર ડોર્સલ ગેંગલિયામાં આવેલા હોય. અઘરું પડે, વારે વારે મારાથી બી રિપીટ થતું હોય, તમારે રિકલેક્ટ કરવું પડે, યાદ કરવું પડે. આને કહેવાય પેરિફેરલ પ્રોસેસીસ. સો અવર કન્સર્ન ઇઝ વિથ ધીસ કે સેન્ટ્રલ પ્રોસેસીસ ઓફ સ્યુડો યુનિપોલર ન્યુરોન્સ એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ. એન્ટર થયા પછી શું થાય? પહેલામાં પહેલું આપણે યાદ રાખવાનું છે, આ જરૂરી છે કે આ ટર્મિનેટ થાય. થયા ટર્મિનેટ? આ ટર્મિનેટ છે. ટર્મિનેટ ના થાય તો શું થાય? તો કે પોસ્ટિરિયર સ્પાઇનલ કોર્ડના પોસ્ટિરિયર પાર્ટમાં એસેન્ડ થાય. મારે જુદા જુદા ન્યુરોન બતાડવા જોઈએ, પણ આ એક જ પ્રોસેસથી બતાડ. કાં તો એ ટર્મિનેટ થાય, કાં તો એ ફાઇબર્સ એસેન્ડ થાય, અને કાં તો એ ફાઇબર્સ આલ્ફા મોટર ન્યુરોન સાથે કોન્ટેક્ટ કરે. આપણે યાદ આ યાદ નથી રાખવાનું અત્યારે, આપણે આ બે યાદ રાખવાનું છે.
सेंट्रल प्रोसेसिस ऑफ यूनिपोलर सेंसरी न्यूरॉन्स एंटर द स्पाइनल कॉर्ड એ ટર્મિનેટ થાય કઈ જગ્યાએ ટર્મિનેટ થાય વ્હાઇટ મેટર કે ગ્રે મેટરમાં દે ટર્મિનેટ ઇન ગ્રે મેટર ગ્રે મેટરનો બી આ પોસ્ટિરિયર પાર્ટ છે ને પોસ્ટિરિયરોન કહેવાય ગ્રે મેટર આપણે પછી ભણીએ અત્યારે જરૂરી છે એ આ છે કે ફાઇબર્સ એન્ટર થાય ને ટર્મિનેટ થાય તો એના ઇન્ફોર્મેશનનો શું તો કે ઇટ ગિવ્સ ઇન્ફોર્મેશન ટુ સેકન્ડ ન્યુરોન This is first neuron, first order sensory neuron. It gives information to sensory order neuron. तो यहाँ question तुम्हारे याद रखवाना First order sensory neuron क्या अवेला होए? तुम्हारे physiology में भी tracks बनवाने था ये pathway बनवाना था pain touch pathway बनवाना था ये तो ये first order sensory neuron क्या अवेला होए? Dorsal root ganglia પછી શું થાય સેન્ટ્રલ પ્રોસેસ ઇઝ એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ એન્ડ ધે ટર્મિનેટ અત્યારે આપણે ટર્મિનેટ યાદ રાખશું પછી શું થાય તો કે ઇટ ગિવ્સ ઇટ્સ ઇમ્પલ્સ ટુ સેકન્ડ ઓર્ડર ન્યુરોન દેખાય છે સેકન્ડ ઓર્ડર ન્યુરોન લેટ રાઈટ પછી શું થાય તો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન ફર્સ્ટ ઓર્ડરની ઇન્ફોર્મેશન લે હવે યાદ રાખજો મેં અહીં એક ન્યુરોન ડ્રો કરેલા છે મારે ત્રણ ન્યુરોન ડ્રો કરવા જોઈએ પણ સમજો હું પહેલો ન્યુરોન બતાડું ત્યારે પહેલું સમજ હવે આ શું કરે કે આ સેકન્ડ ઓર્ડર ન્યુરોન છે એના એક ઝોન શું કર્યું આવડી જવું જોઈએ શું કર્યું આવડી જવું જોઈએ ક્રોસ કરે દે ક્રોસ ટુ ધ ઓપોઝિટ સાઈડ એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ધે ક્રોસ મેં બે જગ્યા બતાડી છે એનો ઇમ્પોર્ટન્સ કહું છું ધે ક્રોસ ટુ ધ ઓપોઝિટ સાઈડ એ ક્રોસ ના કરે તો ના બી કરી શકે ધે ડોન્ટ ક્રોસ ધે ગો ટુ ધ સેમ સાઈડ અને એ પછી એક્ઝોન્સ એસેન્ડ ડોન્ટ ક્રેસ ક્રોસ એન્ડ એસેન્ડ ક્રોસ એન્ડ એસેન્ડ ક્રોસ એન્ડ એસેન્ડ સેકન્ડ ઓર્ડર ન્યુરોન યાદ રાખજો આ જ યાદ રાખવાનું સેકન્ડ ઓર્ડર ન્યુરોન આર સિચ્યુએટેડ ઇન પોસ્ટિરિયર હોર્ન ઓફ સ્પાઇનલ ગ્રે મેટર શું કરે ઇટ રિસીવ્સ ઇન્ફોર્મેશન એટલે હવે કહેશો ઇમ્પલ્સ એ ઇમ્પલ્સ મેળવશે કોની પાસેથી ફ્રોમ સેન્ટ્રલ પ્રોસેસિસ ઓફ સ્યુડો યુનિપોલર એટલે કે ફર્સ્ટ ઓર્ડર સેન્સરી ન્યુરોન એનો મતલબ શું થયો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન જે છે ઇટ સાઇનેપ્સ વિથ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન જે બધું બુકમાં લખ્યું છે ધ્યાનમાં નથી આવતું સેકન્ડ ઓર્ડર ન્યુરોન લાઇઝ ઇન પોસ્ટિરિયર હોર્ન ઓફ ગ્રે મેટર ઇટ સાઇનેપ્સ વિથ સેન્ટ્રલ પ્રોસેસ ઓફ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન સાઇનેપ્સ થાય એટલે શું થાય ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન ઇન્ફોર્મેશન એટલે કે ઇમ્પલ્સ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ઉપર આવ્યો પછી શું કરશે સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન્સ કેરી ઇમ્પલ્સ અપવર્ડ્સ કાં તો અહીંયા અપવર્ડ્સ લઈ જાય કાં તો અહીંયા અપવર્ડ્સ લઈ જાય કાં તો અહીંયા અપવર્ડ્સ લઈ જાય મતલબ એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્રોસ ક્રોસ મતલબ દે ગો ટુ ધ ઓપોઝિટ સાઈડ ઓર દે ડોન્ટ ક્રોસ એન્ડ દે ગો ટુ ધ સેમ સાઈડ એન્ડ એસેન્ડ આવા એસેન્ડ થયેલા ફાઇબર્સ દરેક લેવલે હોય દરેક સ્પાઇનલ સેગમેન્ટ લેવલે હોય હું કોશિશ કરું છું હમણાં તો એ ઉપર જતા જતા માની લો કે આ એક સેગમેન્ટના પેઇનના ફાઇબર્સ છે બીજા સેગમેન્ટના પેઇનના ફાઇબર્સ છે ત્રીજા સેગમેન્ટના પેઇનના ફાઇબર્સ છે આ એક સેગમેન્ટના ટચના ફાઇબર છે બીજાના ટચના ફાઇબર છે ત્રીજાના ટચના ફાઇબર્સ છે એમ સ્પાઇનલ કોર્ડની અંદર જેમ ફાઇબર્સ એન્ટર થતા જાય ઉપર જતા જાય અને ઉપર જતા જતા દરેક સેગમેન્ટના ફાઇબરનું બંડલ બને સમજાયું આટલું
ફર્સ્ટ ઓર્ડર ન્યુરોનનું શું થાય? તો કે અત્યારે આટલું જ યાદ રાખશું, સેન્ટ્રલ પ્રોસેસ ઇઝ એન્ટર ધ ડોર્સલ હોર્ન, સાઇનેપ્સ વિથ સેકન્ડ ઓર્ડર ન્યુરોન, એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ક્રોસ એન્ડ એસેન્ડ અપ, ડોન્ટ ક્રોસ એન્ડ એસેન્ડ અપ. આ ક્રોસ કર્યું છે ત્યાં, આ બે વસ્તુ મગજમાં યાદ રાખજો. જો મેં એક ક્રોસિંગ આ એરિયામાં કર્યું છે, એટલે કે આ જે એચએફ ગ્રે મેટરમાં એક પ્રકારના ફાઇબર્સ એવા છે, એક ટ્રેકના ફાઇબર્સ એવા છે જે ગ્રે મેટરમાં ક્રોસ કરે છે, અને બીજા ગ્રે મેટરની આગળ અહીંયા વ્હાઇટ મેટરમાં ક્રોસ કરે છે. આના ઉપરથી એક બહુ એપ્લાઇડ ઇમ્પોર્ટન્સનો ઇમ્પોર્ટન્ટ યાદ રાખવા જેવો પોઈન્ટ આવશે. યાદ રાખજો, આ ફાઇબર્સને કહેવાય એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન, ધે ક્રોસ ઇન ગ્રે કમિશર, આ ગ્રે કમિશર કહેવાય. અને એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન ફાઇબર્સ, ધે ક્રોસ ઇન વ્હાઇટ કમિશર. અત્યારે યાદ રહે તો ઠીક છે, વ્હાઇટ કમિશરવાળા ટચના હોય છે, ગ્રે કમિશરવાળા પેઇનના હોય છે. ઓકે, એ પછી એક મિનિટ, હા ત્યાં લેક્ચર ચાલુ છે, પછી ફોન કરું. હા લેક્ચર ચાલુ છે. તો અહીં શું બતાવ્યું છે? આગળનું સમજાયું તો સમજી શકે, ધીસ ઇઝ સ્પાઇનલ કોર્ડ. સ્પાઇનલ કોર્ડમાં ફાઇબર્સ એન્ટર થાય ઓર લીવ કરે, એન્ટર થાય ઓર લીવ કરે, અને આ દરેક સેગમેન્ટે એન્ટર અને લીવ થતા હોય. આ ફાઇબર્સ હોરિઝોન્ટલ ફાઇબર્સ હોય, એને વ્હાઇટ મેટર કહેવાય. પછી આ ફાઇબર્સ ડિસેન્ડ થાય અથવા તો એસેન્ડ થાય, તો આ ફાઇબર્સ એસેન્ડ ડિસેન્ડ થતા હોય અથવા એન્ટર લીવ કરતા હોય, વ્હાઇટ મેટર ફાઇબર્સ ઓફ સ્પાઇનલ કોર્ડ, દે આઈધર એસેન્ડ ઓર લીવ, દે આર હોરિઝોન્ટલ, સોરી એન્ટર ઓર લીવ, દે આર હોરિઝોન્ટલ ફાઇબર્સ, એસેન્ડ ઓર ડિસેન્ડ, દે આર વર્ટિકલ ફાઇબર્સ. અને ક્યાં થતું હોય? આ જે રૂટલેટ્સના ફાઇબર્સ આમ જતા હોય, આમ જતા હોય, એટલે આ એરિયામાં, આ એરિયામાં ફાઇબર્સ એન્ટર લીવ કરતા હોય, આ એરિયામાં એન્ટર થતા હોય. એ ઉપરાંત આ જે એરિયામાં છે, નીચેથી ઉપર સુધી ફાઇબર્સ એસેન્ડ થતા હોય, એસેન્ડ થતા હોય અથવા તો લીવ કરતા હોય. હવે હું આગળ એક ટર્મ વધારું છું, જે અહીંયા મેં બતાવ્યું છે કે આ સ્પાઇનલ કોર્ડ, આ સર્વાઇકલ સેગમેન્ટ્સ છે, આ થોરેસિક સેગમેન્ટ્સ છે, આ લંબા સેગમેન્ટ્સ છે, આ સેક્રલ સેગમેન્ટ્સ છે. મેં ઇન્ડિવિઝ્યુઅલ નથી બતાવ્યા, હું એક વાત કરું કે સર્વાઇકલ સેગમેન્ટ અપર લિમને સપ્લાય કરે છે, તો તમને ખબર છે, લંબર સેગમેન્ટ્સ અને સેક્રલ સેગમેન્ટ લોઅર લિમને સપ્લાય કરે છે. સમજાઈ ગયું? હવે અહીં શું કોશિશ કરી છે કે સર્વાઇકલ લેવલના દરેક લેવલથી, દરેક સેગમેન્ટથી ફાઇબર્સ એન્ટર થાય, એ એન્ટર થઈ ઓપોઝિટ સાઈડે જાય, ક્રોસ કરે, કયા? સેકન્ડ ઓર્ડરનો. ફર્સ્ટ ઓર્ડર એન્ટર થાય, ટર્મિનેટ થાય, સાઇનઅપ્સ કરે, સેકન્ડ ઓર્ડર એક્ઝોન્સ ક્રોસ ઓપોઝિટ સાઈડ એન્ડ ધે એસેન્ડ અપ. આવા દરેક સેગમેન્ટના ફાઇબર્સ, એટલે કે ઘણા બધા ફાઇબર્સ એસેન્ડ થશે. એ જ રીતે થોરેસિક લેવલના, થોરેસિક સ્પાઇનલ સેગમેન્ટના ફાઇબર્સ એન્ટર થશે સ્પાઇનલ કોર્ડમાં, આ ઘણા બધા ફાઇબર્સ એન્ટર થશે અને એ બી ઉપર જશે. પહેલાં સર્વાઇકલ હતા, પછી થોરેસિક એડ થયા, હવે પછી જેમ ઉપર જશો તો લંબર રિજિયનના ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર ફાઇબર્સ એસેન્ડ થાય,
તો જેમ ઉપર જતા જાઓ એમ નીચેના ફાઈબર્સ એમાં એડ થતા જાય, નીચે માત્ર નીચેના ફાઈબર એની ઉપર, ઉપરના પ્લસ નીચેના એની ઉપર, આ જગ્યાના પ્લસ નીચેના, એટલે જેમ ઉપર જાઓ એસેન્ડિંગ ટ્રેક્સમાં ફાઈબર ઉપર જતા જાય, અને આ માની લો કે આ બધા જ લેવલના ફાઈબર્સ પેઇન કેરી કરતા હોય, પેઇન અથવા ટચ કેરી કરતા હોય, ટચ પેઇન અથવા તો ટેમ્પરેચર કેરી કરતા હોય, પણ બધા જ ફાઈબર્સ એક જાતનું સેન્સેશન કેરી કરતા હોય, એનો એક ડિફરન્ટ બંડલ થાય, દેખાય છે? આ ફાઈબર્સ ક્યાંથી આવ્યા? તો કે આ એક્ઝોન્સ માંથી આવ્યા. આ એક્ઝોન્સ કયા હશે? ધે વિલ બી પેઇન રિલેટેડ ઓર ટચ રિલેટેડ ઓર ટેમ્પરેચર રિલેટેડ. એટલે એક જ જાતના ન્યુરોન્સ છે આ બધી જગ્યાએથી, એક જ જાતના ન્યુરોન્સ હશે કે સ્પાઇનલ કોર્ડના દરેક સેક્શન કરીએ તો એક જ જગ્યાએ આવેલા હશે, દરેક સેક્શન એની પોઝિશન સરખી જ હશે, અને એ ક્રોસ બી સેમ પોઝિશનમાં કરશે, અને પછી સેમ પોઝિશનમાં ઉપર જશે, ઉપર જશે એટલે બધા જ પેઇનના બધા જ ટચના ફાઈબર્સનો એક બંડલ બનશે. આ બંડલ ઓફ નર્વ ફાઈબર્સ એટલે કે એક્ઝોન્સ ઇઝ કોલ્ડ ટ્રેક. સો વોટ ઇઝ ટ્રેક? અથવા ટ્રેક કોણે બનાવી? ટ્રેક ક્યાં હોય? તો કે સ્પાઇનલ કોર્ડમાં હોય. કોણે બનાવી? તો કે નર્વ ફાઈબર્સે. કયા ફાઈબર્સે બનાવી? આ કેસમાં એસેન્ડિંગ ફાઈબર્સે બનાવી. કોણે બનાવી? તો કે એક્ઝોન્સે. કોના એક્ઝોન્સ? સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન્સ. આ સમજાઈ ગયું? તો સેકન્ડ ઓર્ડર ન્યુરોનના જે સેલ છે એને ટ્રેક સેલ બી કહેવાય. આ ટ્રેક સેલના એક્ઝોન્સ એટલે કે સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન આ કેસમાં ક્રોસ કરીને ઓપોઝિટ સાઈડે જાય. જેમ જતા જતા જાય એમ એમનો રસ્તો જે હોય એ રસ્તામાં બીજા બીજા ત્રીજા ચોથા એમ બધા ફાઈબર્સને મળતા જાય અને ફોર્મ્સ એ બંડલ. આ બંડલના નવ ફાઈબર્સ એક જ જાતનું સેન્સેશન કેરી કરે છે. બીજા એરિયામાં બીજો બંડલ હશે, બીજું સેન્સેશન કેરી કરે, ત્રીજો એરિયામાં ત્રીજો બંડલ હશે. આમ જુદા જુદા સેન્સેશન કેરી કરતા ફાઈબર્સ જુદી જુદી ટ્રેક્સ બનાવે. તમારી બુકમાં એક ડેફિનેશન આપેલી હશે, ધ્યાનમાં નહીં આવશે. હું અત્યારે તમને ક્વેશ્ચન આપું છું, વોટ ઇઝ ટ્રેક? અત્યારે જ ખબર પડી ટ્રેક ઇઝ અ બંડલ ઓફ ફાઈબર્સ. સેનાથી બનેલા છે બંડલ ઓફ ફાઈબર? તો કે એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. એ શું કરે? તો કે એક જ જાતનું સેન્સેશન કેરી કરે. આમાં તો તમારી અને આ જઈને ઉપર ક્યાં જશે? ક્યાંક એન્ડ થશે. એક જાતના ફાઈબર એક જગ્યાએ, બીજી જાતના બીજી જગ્યાએ, પણ બધા જ ફાઈબર્સ એક ટ્રેકના હશે, એક જગ્યાએ ટર્મિનેટ થશે. એટલે કે સેમ ઓરિજિન સેમ ટર્મિનેશન બંડલ ઓફ ફાઈબર્સ કોલ્ડ ટ્રેક. આ ટ્રેક્સ એસેન્ડ કરે છે એટલે એસેન્ડિંગ ટ્રેક્સ હોય. તો યાદ રાખજો, એસેન્ડિંગ ટ્રેક્સ આર ઓલવેઝ સેન્સરી, ધે કેરી સેન્સેશન, ધે કેરી સેન્સેશન ફ્રોમ પેરિફેરી થ્રુ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન, ધેન સેકન્ડ ઓર્ડર ન્યુરોન, ધે મેક ધ ટ્રેક્સ, અને પહેલા ન્યુરોને લાવેલી ઇન્ફોર્મેશન એટલે કે સેન્સેશનને કેરી કરે. ધે ગો અપવર્ડ્સ, ધે આર સેન્સરી. આ ઉપર જઈને ક્યાં જશે? ક્યાંય બી જઈ શકે. સ્પાઇનલ કોર્ડની ઉપર શું આવે? તો કે સુપ્રા સ્પાઇનલ એરિયાઝ આવે, જેમાં મેડ્યુલા, પોન્સ, મિડ બ્રેઇન, થેલેમસ, હાઇપોથેલેમસ, સેરિબ્રમ, સેરિબેલમ આવેલા હોય. તો આ ઉપર જતા ફાઈબર સ્પાઇનલ કોર્ડની ઉપર ક્યાં એન્ડ થાય? માની લો કે એ એન્ડ થાય થેલેમસમાં, તો એને સ્પાઇનલ કોર્ડમાંથી શરૂ થઈ થેલેમસમાં એન્ડ થાય, એને સ્પાઇનોથેલેમિક ટ્રેક્સ કહેવાય.
એ ઇન્ફોર્મેશન જો સેરીબેલમમાં જતી હોય તો એને સ્પાઇનો સેરીબેલર ટ્રેક્સ કહેવાય. તો એસેન્ડિંગ ટ્રેક્સ સ્પાઇનલ કોર્ડમાંથી શરૂ તો થાય છે, પછી એન્ડ જુદી જુદી જગ્યાએ થાય છે, એટલે આપણી પાસે જુદી જુદી ટ્રેક્સ હોય છે. કઈ જુદી જુદી ટ્રેક? એસેન્ડિંગ ટ્રેક્સ જુદી જુદી હોય છે, અને એ સ્પાઇનલ કોર્ડમાં એનો જે આટલો એરિયા જે છે, જેટલા એરિયામાં એ ટ્રેક્સના ફાઈબર્સ બંડલ થયેલા હોય એ આપણે અહીંયા જોઈએ. જો એ ખાલી માત્ર હું બ્લૂઝની વાત કરીશ, જો એક આ બ્લુ એરિયા છે, આ બીજો બ્લુ એરિયા છે, આ ત્રીજો છે, આ ચોથો છે, અને આ મિડલાઇનની સાઈડે પાંચમો અને છઠ્ઠો છે. અહીંયા શું કહ્યું છે? અહીંયા શું કહ્યું? એન્ટીરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક સ્પાઇનલ કોર્ડમાં ક્યાં આવેલી છે? તો કે આ જગ્યાએ. આ ગ્રે મેટરમાં નથી, વ્હાઇટ મેટરમાં છે, આગળ છે એટલે એન્ટીરિયર. આ બીજી ટ્રેક છે એ લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક છે. ક્યાં આવેલી છે? તો વ્હાઇટ મેટરમાં, આગળ નથી, લેટરલી છે એટલે લેટરલ કહેવાય છે. થયું? આ એન્ટીરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક, આ લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક શરૂ ક્યાં થઈ? સ્પાઇનલ કોર્ડમાંથી. સ્પાઇનલ કોર્ડમાં કઈ જગ્યાએથી શરૂ થાય? તો કે સ્પાઇનલ કોર્ડનો નીચેનો એન્ડ હોય ત્યાંથી, 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 ત્યાંથી ઠેટ ઉપર સુધી, નીચેના સેગમેન્ટથી ઉપરના સેગમેન્ટ સુધીના સેકન્ડ ઓર્ડરના ફાઈબર્સ છે એ ભેગા થઈ અને આ એરિયામાં ચાલશે, સોરી આ એરિયામાં ચાલશે, એટલે એને એન્ટીરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક કહેવાય. આ એન્ટીરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક શું કેરી કરે છે? એ કઈ ઇન્ફોર્મેશન લઈ જાય છે? જનરલી ટચ, ક્રૂડ ટચ. આપણે સ્કિનના બોડીના કોઈ એરિયાને ટચ કરીએ તો એની ઇન્ફોર્મેશન સ્કિન એરિયાથી ફર્સ્ટ ઓર્ડર ન્યુરોનમાં ગઈ, પછી સેકન્ડ ઓર્ડર ન્યુરોનમાં ગઈ, અને સેકન્ડ ઓર્ડર ન્યુરોનથી એ ઉપર જાય અને આ એરિયામાં સ્પાઇનલ કોર્ડમાં આ ફાઈબર્સ, આખા બોડીના ટચના ફાઈબર્સ સ્પાઇનલ કોર્ડમાં આગળના એરિયામાં રહે. એ ઉપર જશે સ્પાઇનલ કોર્ડની ઉપર, મેડ્યુલામાંથી પાસ થશે, પોન્સમાંથી બી જશે, મિડ બ્રેનમાંથી બી જશે, અને એની ઉપર થેલેમસમાં એન્ટર થશે, ત્યાં ટર્મિનેટ થશે. એટલે એને કહેવાય સ્પાઇનોથેલેમિક ટ્રેક. આગળ આવેલી છે એટલે એને એન્ટીરિયર કહેવાય, અને એ કેરી કરે છે ટચ સેન્સેશનને. એ રીતે અહીંયા જો લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક છે, શેનાથી બની? આનાથી. આ શું છે? તો કે એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન્સ. ક્યાંથી આવશે આ? તો કે સ્પાઇનલ કોર્ડના બધા જ સેગમેન્ટ્સમાંથી પેન ટેમ્પરેચરના ફાઈબર્સ, પગના, પછી આપણા ટ્રંકના, અપર લિમ્બના, એ બધા જ ફાઈબર્સ સ્પાઇનલ કોર્ડમાં એન્ટર થશે ડોર્સલ રૂટથી. એ પછી એ ટર્મિનેટ થશે સેકન્ડ ઓર્ડર ન્યુરોન ઉપર, અને બધા સ્પાઇનલ કોર્ડના દરેક સેગમેન્ટલ લેવલે સેકન્ડ ઓર્ડર ન્યુરોન એના ફાઈબર્સ ક્રોસ કરશે અને ઉપર જતા જતા એક બંડલ બની જશે. આ બંડલ લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક કહેવાય. તો આ જે ફાઈબર્સ છે, યાદ રાખજો, આ ફાઈબર્સ છે અને આના ફાઈબર્સ છે. આ ફાઈબર્સ બી ઓપોઝિટ સાઈડથી આવ્યા, અહીંયાથી આ બાજુ આવ્યા, અને આના ફાઈબર્સ બી છે ઓપોઝિટ સાઈડથી આવ્યા. હવે હું તમને બતાડું, અહીંયા આ જે પેન ટેમ્પરેચરના ફાઈબર્સ છે આ ગ્રે મેટરથી અહીંયા ક્રોસ કરે. શેમાં ક્રોસ કર્યા? ગ્રે કમિશરમાં. ટચના ફાઈબર્સ
એન્ટર થઈ સેકન્ડ ઓર્ડર ન્યુરોન એક્રોસ અહીંયા કરે, ક્યાં કરે? તો કે વ્હાઇટ કમિશરમાં. આનો ફાયદો, આનો એપ્લાઇડ એનાટોમી શું છે કે એક રોગ થાય છે આપણે સિરિંગોમાયલિયા, એમાં જે ગ્રે મેટર છે ઇટ ઇઝ ડીજનરેશન થાય, એનો નાશ થતો જાય. તો એનો નાશ થાય ત્યારે એની અંદરના આવેલા આ ફાઇબર્સ પેન ટેમ્પરેચરને એ બી નાશ પામે, એ બી નાશ પામે. ટચના નાશ નથી ભાઈ એમાં, કારણ કે એ ગ્રે કમિશનમાં નથી જતા, વ્હાઇટ કમિશનમાં જાય. તો આવો પેશન્ટ જેને સિરિંગોમાયલિયા થયું હોય એ શું કહેશે કે સાહેબ મને ટચ થાય છે તો ખબર પડે છે, પણ ગરમ ઠંડુ અડે કે કોઈ પીન ભોંક આવે તો મને દર્દ થતું નથી, ઠંડા ગરમની ખબર નથી પડતી, અડે એ ખબર પડી જાય. તો એના માટે આ જે ક્રોસિંગ ફાઇબર ક્યાં ક્રોસ કરે છે, ગ્રે કમિશનમાં કે વ્હાઇટ કમિશનમાં? ગ્રે કમિશનમાં કોણ ક્રોસ કરે? પેન ટેમ્પરેચર. વ્હાઇટ કમિશનમાં કોણ ક્રોસ કરે? ટચના ફાઇબર્સ. આ યાદ રાખજો. હવે એ ફાઇબર્સ નથી બતાડ્યા, એનો મતલબ શું થયો કે આ આટલો બંડલ થયો એટલે નીચેથી તો ઘણા બધા ફાઇબર્સ આવ્યા છે, આની ઉપર બી સ્પાઇનલ કોડ હશે તો આ ફાઇબર્સ ઉપર જશે, જેમ ઉપર જશે એમ નવા નવા ફાઇબર્સ આમાં એડ થતા જશે, અલ્ટિમેટલી આ બંડલ એમની જગ્યાએ જ રહે, ઉપર જતા એમાં ફાઇબર્સ એડ થતા જશે. ઓકે. હવે હું અત્યારે હું માત્ર ફાઇબર્સ અને એક ટાઈપના ફાઇબર્સની વાત કરી, એસેન્ડિંગ ફાઇબર્સ. વેર ધીસ ફાઇબર્સ લાય, હું જ્યારે ફાઇબર્સની વાત કરું એટલે વ્હાઇટ ફાઇબર્સ, તો તમારે વિચારવું છે કયા ફાઇબર્સ લાય કરવાની સાહેબ વાત કરે, વેન્ટ્રલ રૂટ અને ડોર્સલ રૂટના, વેન્ટ્રલ અને ડોર્સલ રૂટના ફાઇબર્સ, અથવા આ જે મોટા એરિયાઝ છે એમાં? તો આ જે મોટા લાર્જર પેરિફરલ એરિયાઝ છે એમાં જનરલી ટ્રેક્સ આવેલી હોય, હોર્ન્સ જે હોય છે, આ હોર્ન્સ હોય છે, હોર્ન્સની લાઇનમાં હોરિઝોન્ટલ ફાઇબર્સ હોય, હોર્ન્સની લાઇનમાં હોરિઝોન્ટલ ફાઇબર્સ હોય અને બાકીના એરિયાઝમાં વર્ટિકલ ફાઇબર્સ હોય. વર્ટિકલ ફાઇબર્સના બંડલ્સ, આવા બંડલ્સ આ જગ્યાએ, અહીંયા કટ કરો તો બી સેમ જગ્યા આવે, અહીંયા કટ કરો તો બી સેમ જગ્યા આવે સ્પાઇનલ કોર્ડમાં. તો આ બંડલ્સ જે અહીં બતાવ્યા છે ધે આર ધી એરિયાઝ ઓફ ધ ટ્રેક્સ. આમાં હોય શું? તો કે આવા ફાઇબર્સ હોય. આપણે અત્યારે એસેન્ડની વાત કરીશ તો ફાઇબર્સ ઉપર જતા હશે અને થેલેમસ સુધી જતા હશે. આ બે એરિયા એટલે કે આ બે ટ્રેક્સ છે એના ફાઇબર્સ થેલેમસમાં જાય, આ બે ટ્રેક્સ છે એના ફાઇબર્સ સેરિબેલમમાં જાય. તો આપણી પાસે ચાર સ્પાઇનલ ટ્રેક્સ થઈ જે એસેન્ડ કરતી હોય. કઈ? તો કે એન્ટિરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેક, એના ફાઇબર્સ છે એ ટચ સેન્સેશનને થેલેમસમાં લઈ જાય. આ છે લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક, એના ફાઇબર્સ ઉપર પેન ટેમ્પરેચરના સેન્સેશનને થેલેમસમાં લઈ જાય. આ બંને ટ્રેક શેની બનેલી છે? તો કે આ આ કાં તો આમ અને કાં તો આમ, એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોનની બનેલી છે. પોઈન્ટ શું યાદ રાખશો? આ એક્ઝોન્સ ક્રોસ કરે ઓપોઝિટ સાઈડમાં, ક્રોસ કરે એટલે શું થાય, ક્યાં ક્રોસ કરે? આઈધર તે ક્રોસ ઇન ગ્રે કમિશર ઓર ઇન વ્હાઇટ કમિશર, યાદ રહેશે? ઓકે. આનાથી એનું એપ્લાઈડ એક ક્વેશ્ચન વન, માની લો કે આપણી સ્પાઇનલ કોડ આ જગ્યાએ આખી એક સાઈડે, માની લો કે આ લેફ્ટ સાઈડે આટલી, એટલે કે આટલી લેફ્ટ સાઈડે કટ થઈ ગઈ, ઇન્જર થઈ ગઈ, તો શું થશે? તો શું થશે? તો કે આ લેવલે કટ થવાથી, આ લેવલે કટ થવાથી નીચેના જે ફાઇબર્સ એસેન્ડ થતા હતા એ તો ઓપોઝિટ સાઈડના હતા,
कट थी एटले ओपोजिट साइड ने एसेंडिंग फाइबर्स दे आर कट। तो शू थे कि जे लेवले स्पाइनल कोड इंजरी थी छे ए लेवल, ए लेवल नी नीचे पण ओपोजिट साइडे सेंसेशन लॉस थशे। सेंसेशन नो लॉस थशे स्पाइनल कोड में, स्पाइनल कोड में लेफ्ट साइडे इंजरी थाय एटले के आ जग्या इंजरी थाय तो आ लेवल नी नीचे, आ लेवल नी नीचे, आ लेवल नी नीचे पण ओपोजिट साइडे सेंसेशन लॉस थाय। सेंसेशन टच ना भी लॉस थई शके, पेन टेम्परेचर ना भी लॉस थई शके, मात्र टच ना भी लॉस थई शके। मात्र टच ना लॉस थया होय तो मोटा भागे बन्ने साइडे थाय अने इट इज ड्यू टू सिरिंगोमायलिया। पण बन्ने टच अने पेन टेम्परेचर ना लॉस थया होय तो वेन देर इज स्पाइनल कोड इंजरी सेंसेशन आर लॉस्ट on to the opposite side below the level of injury। બહુ અઘરું છે, ગોખવું પડે આ સેન્ટેન્સ, વેદ વાક્ય છે। ઓકે, સો હવે આ સ્પાઇનલ કોર્ડના જો કલર્સ છે બતાડું છું। કલર્સમાં તમને આ ગ્રે કલર જુઓ, ઇટ ઇઝ ગ્રે મેટર, એની આપણે ટોક નથી કરી। ધીસ ઇઝ સ્પાઇનલ ગ્રે મેટર, these are ventralons, dorsalon। આ ventralon માંથી એક્ઝોન્સ નીકળતા હોય છે, મોટર ન્યુરોન્સ, આલ્ફા મોટર ન્યુરોન અહીંયાથી બી નીકળતા હોય। પછી પોસ્ટિરિયરમાં સેન્ટ્રલ પ્રોસેસિસ એન્ટર થતા હોય તો શું છે કે આ ગ્રે મેટરની અરાઉન્ડમાં જેટલું વ્હાઇટ મેટર છે એ ડિવાઈડ થઈ ગયું આ બે વેન્ટ્રલ હોર્નની વચ્ચેનું જે છે એ આખું લાર્જ એરિયા વ્હાઇટ મેટરનો છે એને વેન્ટ્રલ ફ્યુનિક્યુલસ, ફ્યુનિક્યુલસ મતલબ મોટો બંડલ, શું કહેવાય, આખો મોટો બંડલ છે, એમાં નાના નાના બંડલ્સ એટલે કે ટ્રેક્સ છે, એટલે વેન્ટ્રલ ફ્યુનિક્યુલસ એટલે કે વ્હાઇટ મેટર બિટવીન ટુ વેન્ટ્રલ હોર્ન્સ અને એમના એક્ઝિટિંગ ફાઇબર્સ। પછી પોસ્ટિરિયર અને વેન્ટ્રલ હોર્નની વચ્ચેનો આ એરિયા છે દેટ ઇઝ કોલ્ડ લેટરલ ફ્યુનિક્યુલસ, એ જ રીતે પાછળના બે ડોર્સલ હોર્ન્સની વચ્ચેનો જે વ્હાઇટ મેટરનો એરિયા છે દેટ ઇઝ કોલ્ડ પોસ્ટિરિયર ફ્યુનિક્યુલસ। આ ફ્યુનિક્યુલસ દે આર લાર્જ બંડલ્સ ઓફ નર્વ ફાઇબર્સ, દે આર લાર્જ બંડલ્સ ઓફ નર્વ ફાઇબર્સ, અને આ લાર્જ બંડલ્સ જે એક સાઈડના હોય કોઈ બી એરિયામાં, એમાં જો બે કલર બતાવ્યા છે, બે કલર બતાવ્યા છે એમાં બી એક બે ત્રણ, એક કલરના એક બે ત્રણ બીજા કલરના, મતલબ છ નાના નાના બંડલ બતાવ્યા છે, એટલે કે એક મોટા બંડલમાં આવા આ એરિયામાં છ નાના નાના બંડલ્સ છે, આ બંડલ્સ ટ્રેક્સ છે। ટ્રેક્સ ક્યાં આવેલી હોય તો કે ફ્યુનિક્યુલસમાં, તો લાર્જ બંડલ આર કોલ્ડ ફ્યુનિક્યુલસ, એના નાના નાના ગ્રુપ્સ છે દે આર કોલ્ડ ટ્રેક્સ। તો આ વ્હાઇટ મેટરમાં એક સાઈડે બીજી સાઈડે આગળ અથવા પાછળ દેર આર બંડલ્સ ઓફ ફાઇબર્સ મીન્સ દેર આર ટ્રેક્સ, આ ટ્રેક્સ બ્લુ કલરની હોય, લાલ કલરની હોય, મતલબ કાં તો ઉપર જતી હોય કાં તો નીચે જતી હોય, સો દેર આર એસેન્ડિંગ ટ્રેક્સ બ્લુ, there are descending tracks red। તો આપણે અત્યારે એસેન્ડિંગ ટ્રેકની વાત કરતા હતા તો આપણે અહીં સમજીએ કે સ્પાઇનલ કોર્ડની અંદર આપણે અત્યારે આટલી જ ચિંતા કરશું, બીજી બી છે, એક બે સ્પાઇનોથેલેમિક ટ્રેક્સ, ત્રણ ચાર સ્પાઇનોસેરિબેલર ટ્રેક્સ, અને અહીંયા પાંચ અને છ, પાંચ અને છ, એને ડોર્સલ કોલમ અથવા પોસ્ટિરિયર ફ્યુનિક્યુલસ, એમાં મિડિયલ પાર્ટને કહેવાય ફેસિક્યુલસ ગ્રેસિલિસ, ફેસિક્યુલસ મીન્સ ફેસિકલ, ફેસિકલ મીન્સ
બંડલ ઓફ ફાઈબર્સ. લાર્જ બંડલને આપણે જો લાર્જ બંડલને ફ્યુનિક્યુલસ કીધું, તો એમાંથી નાનો બંડલ લો તો એ ફેસિક્યુલસ કહેવાય. ફેસિક્યુલસ બી એક ટ્રેક જ છે. એટલે આ ફેસિક્યુલસ ગ્રેસિલિસ, ફેસિક્યુલસ ક્યુનેટસ. તો હાઉ મેની એસેન્ડિંગ ટ્રેક્સ એટ પ્રેઝન્ટ વી હેવ ઇન ધીસ ડાયાગ્રામ? છ. મિનિમમ છ યાદ રાખો, કારણ કે ફિઝિયોલોજીમાં બી આ છ ટ્રેક્સ તમારો ક્વેશ્ચન આપી દેશે. ખાસ શું? તો કે આ એક બે ત્રણ ચાર ટ્રેક્સ છે, અને પોસ્ટિરિયર ફિનિક્યુલસ ટ્રેક્સ છે, એનો મેજર ડિફરન્સ શું? નો ડાઉટ એમાં સેન્સેશન તો અલગ અલગ હશે, એ કોઈ ડિફરન્સ ના કહેવાય. એ ફાઈબર્સ ઉપર બી જતા હશે, એ બી કોઈ ડિફરન્સ ના કહેવાય. જુદા લેવલે જતા હશે, એ બી ડિફરન્સ નહીં. પણ એની બનાવટમાં ડિફરન્સ છે. શું ડિફરન્સ છે ફરી મને કહો કે આ શું છે? તો કે ટ્રેક શેની બનેલી? તો કે ફાઈબર્સની. કયા ફાઈબર્સની? તો કે એક્ઝોન્સ. આમાં જે ફાઈબર્સ છે એ આના ન્યુરોન્સના એક્ઝોન્સ છે ને. આ ન્યુરોન્સ કયા? તો કે સેકન્ડ ઓર્ડર ન્યુરોન્સના એક્ઝોન્સ છે. એટલે કે આપણી આ જે ચાર ટ્રેક્સ જે બનેલી છે, ધે આર મેડ અપ ઓફ એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. લખવું હોય તો લખી લો. એક બે ત્રણ ચાર જે ટ્રેક્સ છે, ધે આર ફોર્મડ બાય એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. ભલે પછી એક્ઝોન ક્રોસ બી કરતા હોય અને ક્રોસ ના બી કરતા હોય. આ નથી કરતા પણ આ ક્રોસ કરે છે. એટલે અલ્ટિમેટલી ધે આર ફોર્મ બાય એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન. એટલે કે અહીંયા જે ન્યુરોન્સ આવેલા હોય એના એક્ઝોનથી આ ટ્રેક્સ બનેલી છે. વાય આઈ રિપીટ સો મચ? તો આ ટ્રેક્સ માટે બી સેમ બોલી શકાય ને, ધે આર ફોર્મ બાય એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન? ના, ન બોલી શકાય. આ શેનાથી બનેલી છે? લેટ અસ ગો ટુ પ્રીવિયસ ડાયાગ્રામ. આજે એક બે ત્રણ અને ચોથી મેં નથી ડ્રો કરી, એ જે બનેલી છે એ સેકન્ડ ઓર્ડર ન્યુરોનના એક્ઝોન્સથી બનેલી છે. એક બે એન્ટીરિયર લેટરલ આ અનક્રોસ અથવા તો બીજી બાજુથી ક્રોસ કરીને આવશે તે, એટલે અહીં મારે બતાડવી જોઈએ. તો ચાર ટ્રેક્સ જે છે એ એક્ઝોન્સથી બની, સેકન્ડ ઓર્ડર ન્યુરોન. હજો આ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન એના સેન્ટ્રલ પ્રોસેસ એ જુઓ. પોસ્ટિરિયર ફિનિક્યુલસમાં મેં સીધે સીધા ઉપર ચડાવ્યા. પોસ્ટિરિયર ફિનિક્યુલસમાં જે ફાઈબર્સ એસેન્ડ થાય છે એ આવા નથી, એ આ ન્યુરોન્સના ફાઈબર નથી. પોસ્ટિરિયર ફિનિક્યુલસ જે છે એ બી એસેન્ડિંગ ટ્રેક છે. એમાં ફેસિક્યુલસ ગ્રેસિલિસ અને ફેસિક્યુલસ ક્યુનેટસ આવેલા છે, એ બી નવ ફાઈબર્સના બનેલા છે. તો એ નવ ફાઈબર્સ કયા? નેવર સે એક્ઝોન્સ ઓફ સેકન્ડ ઓર્ડર ન્યુરોન, નેવર. ઇટ ઇઝ ફોર્મ બાય સેન્ટ્રલ પ્રોસેસીસ વિચ ડોન્ટ ટર્મિનેટ, જે ટર્મિનેટ નથી થતા. સેન્ટ્રલ પ્રોસેસીસ એન્ટર ધ સ્પાઇનલ કોર્ડ, દે ડોન્ટ ટર્મિનેટ એન્ડ દે ગો ટુ ધ ફર્સ્ટ પોસ્ટિરિયર ફિનિક્યુલસ એન્ડ એસેન્ડ અપ. સો ફેસિક્યુલસ ગ્રેસિલિસ એન્ડ ક્યુનેટસ, ફેસિક્યુલસ મીન્સ ટ્રેક ઓર બંડલ ઓફ ફાઈબર્સ, એ પાછળ આવેલા છે રાઇટ અને લેફ્ટ સાઈડના, એને પોસ્ટિરિયર ફિનિક્યુલસ અથવા ડોર્સલ ફિનિક્યુલસ અથવા ડોર્સલ કોલમ કહેવાય. તો આ ડોર્સલ કોલમ ઓફ સ્પાઇનલ કોર્ડ એની ટ્રેક્સ છે કયા ફાઈબર્સથી બનેલી છે? ઇટ ઇઝ મેડ અપ ઓફ સેન્ટ્રલ પ્રોસેસીસ ઓફ ફર્સ્ટ
ઓર્ડર સેન્ચરી ન્યુરોન. તો એ ક્યાં જાય, એ ઉપર ક્યાં જાય? એન્ટિરિયર અને લેટરલ સ્પાઇનોથેલેમિક ટ્રેક સ્પાઇનલ કોર્ડમાં જાય, સોરી થેલેમસમાં ટર્મિનેટ થાય. વેન્ટ્રલ અને ડોર્સલ સ્પાઇનો સેરિબેલર ટ્રેક્સ છે એ સેરિબેલમમાં ટર્મિનેટ થાય. તો આ ટર્મિનેટ ક્યાં થાય? This is very important, very very important question of physiology. આ જે છે એ સ્પાઇનલ કોર્ડની ઉપર મેડ્યુલા ઓબ્લોંગટા હોય, આ મેડ્યુલા ઓબ્લોંગટામાં બે ન્યુક્લિયાઈ હોય છે, બે ન્યુક્લિયાઈ હોય છે સ્પાઇનલ કોર્ડની ઉપર મેડ્યુલા ઓબ્લોંગટા. મેડ્યુલા ગટા ઓબ્લોંગટામાં પાછળની બાજુએ એક અને બે, એક અને બે ન્યુક્લિયાઈ હોય, એને ન્યુક્લિયસ ગ્રેસિલિસ અને ન્યુક્લિયસ ક્યુનેટસ કહેવાય. તો આ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન્સ સ્પાઇનલ કોર્ડમાં ઉપર એસેન્ટ થાય, એન્ડ ના થાય, યાદ રાખજો. એન્ડ ક્યાં થાય? તો કે ફરી પાછું જો, મોટાભાગના ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન્સ છે તો પોસ્ટિરિયર વન ઓફ ગ્રે મેટરમાં ટર્મિનેટ થતા હતા. તો આ ફાઇબર્સ છે એ ટર્મિનેટ થયાને બદલે ઉપર જાય, જે પોસ્ટિરિયર પાર્ટ ઓફ સ્પાઇનલ કોર્ડમાં રન કરે અને ઉપર મેડ્યુલામાં કાં તો ન્યુક્લિયસ ગ્રેસિલિસમાં અથવા ન્યુક્લિયસ ક્યુનેટસમાં એન્ડ થાય. તો આ શું, આ ઇન્ફોર્મેશન શું લઈ જાય? તો ઇન્ફોર્મેશન તો જે અહીંથી આવી, અહીંથી આવી, અહીંથી આવી, પેરીફરીમાંથી જે ઇન્ફોર્મેશન આવી, તો પેરીફરીમાંથી જે ઇન્ફોર્મેશન જે પોસ્ટિરિયર ફિનિક્યુલસમાં જાય એ સ્કિનમાંથી છે? ટચ પેઇન ટેમ્પરેચર? તો કે ના. તો શેની છે? ધીઝ આર ધ ઇન્ફોર્મેશન ઓફ વર્ડ યુઝ કરું છું તમને નવાઈ, ક્રૂડ અ લાઇટ ટચ, લાઇટ ટચ એન્ડ પ્રોપ્રિયોસેપ્શન. લાઇટ ટચ ઇઝ ફ્રોમ ધ સ્કિન એન્ડ પ્રોપ્રિયોસેપ્શન ઇઝ ફ્રોમ મસલ, મસલ ટેન્ડન એટસેટ્રા. તો એન્ટિરિયર સ્પાઇનોથેલેમિક ટ્રેકમાં જે ટચ થાય છે એને કયો ટચ કહેવાય? એને ક્રૂડ ટચ કહેવાય. હું એક્ઝામ્પલ આપું. એક માની લો કે આ સ્પાઇનલ કોર્ડમાં ઇન્જરી થઈ, આખી સ્પાઇનલ કોર્ડ નહીં પણ અડધી સ્પાઇનલ કોર્ડ કટ થઈ ગઈ, અહીંયાથી અહીં સુધી આખી આટલી સ્પાઇનલ કોર્ડ એક સાઈડે કટ થઈ ગઈ, તો શું થશે? આપણે ટચની વાત કરીએ તો ટચ સેન્સેશન, પેઇન ટેમ્પરેચર સેન્સેશન એ લોસ થશે ઓપોઝિટ સાઈડે. હવે માની લો કે આટલું જ ખાલી ઇન્જરી થઈ, મતલબ આટલા જ ફાઇબર્સ સ્પાઇનલ કોર્ડના ઇન્જરીમાં ઇન્જર થયા, તો શું ફેર પડશે? તો પેલું એક યાદ રાખો કે આ સાઈડના જે ક્રૂડ ટચના ફાઇબર્સ છે, ક્રૂડ ટચના ફાઇબર્સ તો ઓપોઝિટ સાઈડે જાય છે, પણ લાઇટ ટચના ફાઇબર્સ સેમ સાઈડે જાય છે, દેખાય છે? કારણ કે લાઇટ ટચના ફાઇબર્સ છે એ સેન્ટ્રલ પ્રોસેસિસ છે, એ ટર્મિનેટ નથી થતા એટલે સેમ સાઈડમાં એસેન્ટ થાય. તો શું, પેલા એક રફ વાત કરી દઉં, રફ મતલબ કોઈ માણસ એમ કે, કોઈ પેશન્ટ એમ કે મને કંઈ ટચ થાય એવું ખબર પડે છે, કંઈક ટચ થયા કરે છે, પણ આંખ બંધ હોય તો મને ખબર નથી પડતી કઈ જગ્યાએ ટચ થાય છે. ટચ થાય છે ખબર પડે છે,
કઈ જગ્યાએ ટચ થાય છે ખબર પડતી નથી. ટચ થાય છે એ આનાથી ખબર પડે, મતલબ આ ટ્રેક ઇન્ટેક છે, આ ટ્રેક ઇન્જોર થઈ નથી. પણ કઈ જગ્યાએ ટચ થાય છે ખબર નથી પડતી, તો આ ટ્રેક ઇન્જોર થઈ કહેવાય. એટલે કે ટચ ક્યાં થાય છે એને કહેવાય ટચ ટેક્ટાઇલ લોકલાઇઝેશન. ટચ ક્યાં થાય છે એની, ટચ થાય છે એની ખબર તો આનાથી પડશે જ, પણ કઈ જગ્યાએ ટચ થાય છે એના માટે આ ટ્રેક જોઈએ, જેને ફાઇન ટચની ટ્રેક કહેવાય. એટલે કે આ જે ટેક્ટાઇલ લોકલાઇઝેશન, ટચ ક્યાં થયો એ લોકલાઇઝ કરવાનું કામ આનું છે. ટચ થાય છે એ તો ખબર પડશે, પણ કઈ જગ્યાએ ટચ થાય છે એ ખબર પાડવા માટે આ જોઈએ. તો આ તો મેં એક સેન્સેશનની વાત કરી, ડિટેલ તો ફિઝિયોલોજીમાં તમને ભણાવવામાં આવશે. પણ ધીસ ઇઝ પોસ્ટિરિયર ફિન્યુક્યુલસ. તો પોસ્ટિરિયર ફિન્યુક્યુલસની કેટલી વાત યાદ રાખશો કે પોસ્ટિરિયર ફિન્યુક્યુલસ ઇઝ ફોર્મ બાય સેન્ટ્રલ પ્રોસેસિસ ઓફ ફર્સ્ટ ઓર્ડર ન્યુરોન્સ વિચ એસેન્ડ અપ ઓન ધ સેમ સાઇટ ધે ટર્મિનેટ superiorly in nucleus gracilis or nucleus cuneatus. આપણું નીચેનું ટ્રંક અને લોઅર લિમ, ઉપરનું ટ્રંક અને અપર લિમ, નીચેનું ટ્રંક અને લોઅર લિમ એ આ મિડિયલ સાઈડે ફેસિક્યુલસ ગ્રેસિલિસમાં જાય. અપર પાર્ટ ઓફ ધ ટ્રંક અને ફાઈબર્સ ઓફ અપર લિમ દે પાસ ઇન ટુ ફેસિક્યુલસ ક્યુનિયટસ. તો ધીસ ઇઝ સમથિંગ એબાઉટ ધી ફાઈબર્સ. અને આ ફાઈબર્સ કયા? એસેન્ડિંગ ફાઈબર્સ ક્યાં આવેલા છે? તો કે વ્હાઇટ મેટરમાં. તો આપણે શું ટોક કર્યું? પાર્ટલી વી હેવ ટોક્ડ એબાઉટ વ્હાઇટ મેટર ઓફ સ્પાઇનલ કોર્ડ. તો બ્રોડલી સ્પીકિંગ ઇન સ્પાઇનલ કોર્ડ વ્હાઇટ મેટર ઇટ ઇઝ મેડ અપ ઓફ ફાઈબર્સ. આ ફાઈબર્સ હોરિઝોન્ટલ હોય તો એ એન્ટર થતા હોય અથવા લીવ કરતા હોય. દે આર ધ ફાઈબર્સ ઓફ વેન્ટ્રલ એન્ડ ડોર્સલ રૂટ્સ. અથવા તો એ ફાઈબર્સ એસેન્ડ અથવા ડિસેન્ડ કરતા હોય. આમાં એસેન્ડ કરે છે, આમાં ડિસેન્ડ કરે છે. દે આર લોન્જિટ્યુડિનલ ફાઈબર્સ. So white matter has vertical and longitudinal fibers, vertical and horizontal fibers. Our interest main is in longitudinal fibers. These fibers, they are grouped into bundles, and these bundles, they are called tracts. If this bundle ascend up, they are called ascending tracts. If they descend from above, they are called descending tracts. તો ધીસ ઇઝ બ્રોડ એનાલાઇસિસ, સમથિંગ બ્રોડ. હું બી અત્યારે દાવો ના કરી શકું, હું માત્ર પોઝિશનને નથી બતાડી ક્યાંથી શરૂ થઈ. આ વિચારવા માટે તમને મુદ્દાઓ આપ્યા છે, વિચારજો. બાકીનું નેક્સ્ટ ટાઈમ. ચાલો ભાઈ, સ્ટુડન્ટ્સ કંઈ પૂછવાનું હોય તો પૂછો. સ્ટોપ કરીએ, પણ મને પહેલાં ચેટ કરાવ.